दावेदार ने कहानी, अशेख यूसुफ भाई तैयब खान ने जबानी। आ दावेदार होंगकोंग वारंवार गया छे, अने वहां जे गैर मुनासिब वाकयात बना छे, इन्हीं जिक्र सुनो। 1979 में छे, तो अपना आका एंड मौला सैयदना मोहम्मद बुरहानुद्दीन होंगकोंग पधारा। एना पछी अल मुकद्दस अमीरुल जामिया યુસુફભાઈ સાહેબ નજમુદ્દીન હોંગકોંગ આવ્યા. હવે એના પછી આ દાવેદાર આવ્યો. એનું ટાઈમિંગ એમ જ હતું, આજે તે વખત માલુમ ના પડે, પણ આજે એમ ખબર પડે છે કે જે મૌલા કરી ગયા, જે અમીરુલ જામિયાની કોશિશ હતી એને આખું તોડી કાઢે. પછી મિલાદુન નબી પર એક વાત આવ્યા હતા, ને મિલાદુન નબી પર વાયસ કીધી, ને અમને ખબર હતી કે શું થશે. મેં ને મારા ભાઈ શેખ મોહમ્મદ ને શેખ અબ્દલી હેજર મોતા મિયા સાહેબ જે કારાચી મળ્યા અને દીકરા હોંગકોંગ મળ્યા હતા શેખ સૈફુદ્દીન હેજર મોતા, ડિસાઇડ કીધું કે જો આપણે હવે જોઈએ શું થાય છે, શું આપણે ઉઠી જવું જોઈએ. તો એ વાયસ શરૂ કરી, એક કલાક દોઢ કલાક વાયસ કીધી, ને બસ મોલાના તાય સુધી આગળ આવીને અટકી જાય. એક કલામ નહીં મોહમ્મદ મોલાના મોહમ્મદ બુરહાનુદ્દીન હતો, મોહમ્મદના મોહમ્મદની મિલાદ છે, ને એક કલામ નહીં, ન દુઆ ને મેન્શન, કંઈ જિકર કંઈ બી નહીં. તો મેં ને શેખ મોહમ્મદ, મને યાદ નથી શેખ સૈફુદ્દીન હમના, અમે ઉઠીને ચાલા ગયા બાર મજલિસ પાસે ઇન મિડલ, સામે તેમ જોયું છે આમ, અમે ઉઠીને ચાલા ગયા ને બાર શું એરિયામાં જસ્ટ તું દે ભાઈ પૂરું થાય, અમે અંદર આવી બેસા. તો પછી છે તો એ એકદમ અમને બોલાવે, અમને કંઈ બી કરે નહીં, અમારા સાથે અમારા સામે બી ના જોઈ. ને મને મને જે વખત મારી તો કંઈ મારેફત આમ તો નથી, પણ મને એકતું ખબર હતું, એટલું ખબર હતું કે હકના ધની જે બી હોય એક મોમિનના ઉપર ગુસ્સો ના કરે હંમેશા. એનું જેટલું બી મોમિન દિલ દુખાય તો રહેમત ને રહેમત જ હોય, પણ આ તો એકદમ ઓપોઝિટ હતો, એ પર્સનલી લઈ લે એમ. તો એ અમને એમ થયું કે આ બધું એમ શું કરે છે. બીજું શું કરતો હતો કે નમાઝ થાય સવારે તો અમે જઈએ પીક પર ઘર પર, એ નમાઝ બાદ બધું પરાઈ જાય પછી સગલા ખરા રહીને વજા આઈફોન આપે, તો જીવાને વજા આઈફોન આપી તો બારી આગળ ચાલે જાય મજલિસને પીક કરીને બહાર જોયે સનરાઈઝ ને બધું, જીવાને વજા આઈફોન પરાતું હોય તો એમ કરે, ઘણી વખત એમ કરે.